નમસ્તે બાળકો, આ વિડિયોમાં આપણે સમિતિ શું છે એ શીખીશું। આવો જોઈએ કે શેરખાન શું કરી રહ્યો છે। પરંતુ આ શું, એણે સૂર્યના ચિત્રનો ફક્ત અડધો ભાગ જ બનાવ્યો છે અને એનો કાગળ પૂરો થઈ ગયો। હવે હું શું કરું, શેરખાન ઉદાસ થઈને બોલ્યો। ત્યારે તેણે પોતાની બાજુમાં રાખેલા દર્પણમાં જોયું। જાદુ જાદુ, શેરખાન ખુશીથી મોં પાડવા લાગ્યો કે આ દર્પણ જાદુઈ છે, એણે મારું ચિત્ર પૂરું કરી દીધું, શેરખાને વિચાર્યું। બીજા દિવસે એણે પોતાના મિત્રોને જાદુઈ અરીસો જોવા માટે અડધા ચિત્ર સાથે પોતાના ઘરે આવવા માટે કહ્યું। ગોલુ પાંડા, તું કયું ચિત્ર લાવ્યો છે, શેરખાને ગોલુ પાંડાને પૂછ્યું। મેં ચોકલેટનું અડધું ચિત્ર બનાવ્યું છે, મને લાગ્યું કે તારું દર્પણ જાદુઈ છે, એટલે એ જ્યારે મારી ચોકલેટ પૂરી કરશે ત્યારે હું એને ખાઈ લઈશ, ગોલુએ લાળ ટપકાવતા કહ્યું। મારું જાદુઈ દર્પણ તારા ચિત્રને પૂરું કરશે, પરંતુ તું ચોકલેટ ખાઈ નહીં શકે, સમજો મોટું, શેરખાને ગોલુને કહ્યું। આબરા કડાબરા, હવે જો આ ચિત્ર મારા જાદુઈ દર્પણમાં કઈ રીતે પૂરું થાય છે, શેરખાન આવું બોલ્યો અને દર્પણની સામે ગોલુનું ચિત્ર લગાવી દીધું। વાહ, બધા મિત્રો આ જોઈને ચકિત થઈ ગયા કે ચિત્રનો બીજો ભાગ દર્પણમાં કઈ રીતે દેખાય છે। આવ અપ્પુ, હું તારા દીપકના ચિત્રમાં જાદુ બતાવ, શેરખાને જાદુના શબ્દો ફરીથી કહ્યા અને અપ્પુના ચિત્રનો બીજો ભાગ પણ દર્પણમાં દેખાય છે। અપ્પુ અને ગોલુ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા, પણ ગોલો ગધેડો શાંત હતો। આવ બોલા, હવે તારા કપના ચિત્રનો વારો છે, અને એનું ચિત્ર લેવાનો પ્રયત્ન કર્યો, પણ ભોલાએ ના પાડી દીધી। એક દિવસ માટે ઘણા જાદુ થઈ ગયા મારા મિત્ર, આપણે મારા ચિત્ર સાથે પછી જાદુ જોઈશું, ભોલાએ શેરખાનને કહ્યું। અપ્પુ અને ગોલુ ઘરે જતા રહ્યા। શેરખાને ભોલાને પૂછ્યું કે એને પોતાના ચિત્ર સાથે જાદુ કેમ ના બતાવવા દીધો। કારણ કે તારો જાદુ ખોટો પડી જાત, તું આને હવે જોઈ શકે છે, ભોલાએ શેરખાનને કહ્યું અને એણે પોતાના અડધા કપનું ચિત્ર આપ્યું। શેરખાને દર્પણ સામે ભોલાનું ચિત્ર મૂક્યું, પરંતુ આ શું, દર્પણમાં કપનો બીજો અડધો ભાગ સાચો નથી લાગતો। શેરખાન આશ્ચર્યચકિત થઈ ગયો અને ભોલાને પૂછ્યું કે તને કઈ રીતે ખબર પડી કે મારો જાદુ ખોટો પડશે। કારણ કે મારું ચિત્ર એક સમમિતિ વાળું ન હતું, ભોલાએ શેરખાનને કહ્યું। શેરખાન પોતાનું માથું ખંજવાળવા લાગ્યો અને કહ્યું, સમમિતિ શું છે? સમમિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ ચિત્રના બે ભાગ સરખા હોય છે। આ જ કારણ છે કે જ્યારે તમે દર્પણમાં આ રીતે ચિત્રનો અડધો ભાગ જોવો છો, તો તમે બીજા અડધા ભાગને એકદમ એવો જોઈ શકો છો, એથી તમને લાગે છે કે ચિત્ર પૂરું થઈ ગયું છે, તારા દર્પણમાં કોઈ જાદુ નથી, જાદુ સમમિતિમાં છે। હા, પરંતુ હવે મારા જાદુઈ દર્પણના રહસ્યનું શું, શેરખાને ઉદાસ થઈને કહ્યું। ચિંતા ના કર, તારું રહસ્ય મારી જોડે સુરક્ષિત છે, બોલાએ શેરખાને આંખ મારી અને એ બંને હસવા લાગ્યા। બાળકો, આ વિડિયોમાં આપણે સમમિતિ શું છે એ શીખ્યા। આગળના વિડિયોમાં આપણે ઉદાહરણો દ્વારા આના વિશે વધુ જાણીશું।